આ પ્રસંગે મંત્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અનેકવિધ જનકલ્યાણલક્ષી નિર્ણયો લઈને વિકાસ સાધવાની સાથે રાજ્ય સરકારે 24, 25 અને 26 એમ ત્રિદિવસીય ગરીબ કલ્યાણ મેળા થકી જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ વિભાગોની યોજનાઓના લાભ આપીને લાભાવિત કરવાની સાથે રોજગારી મેળવીને આત્મનિર્ભર બને તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે। સરકારે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં પણ લોકોને સમયસર આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે આયુષ્માન કાર્ડ આપવાની સાથે નિરામય ભારત નિરામય ગુજરાત અભિયાન દ્વારા અનેક લાભો આપવા ઉપરાંત જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોતાનું ઘરના ઘરનો સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને આવાસ પૂરા પાડીને સરકારે તેમના સ્વપ્નને સાકાર કર્યા છે। ટ્રાઇબલ વિસ્તારોમાં 295 જેટલા ગામોમાં લોકોને આવન જાવન માટે સરળતા રહે તેમજ વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકે તેવા ઉમદા હેતુસર રોડ કનેક્ટિવિટી પૂરી પાડવા, કોઝવેની ઉપર સ્ટ્રક્ચર બનાવવા ઉપરાંત નવા રસ્તાઓ બનાવવા 16,000 કરોડના ખર્ચે અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરાયો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। આ પ્રસંગે લાભાર્થીઓએ તેમના સાફલ્ય ગાથાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। મંત્રી પુર્ણેશભાઈ મોદી, જિલ્લા કલેક્ટર ડીએ શાહ સહિત ઉપસ્થિત મહાનુભાવના હસ્તે નોંધારાનો આધાર બનેલી ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાના લાભોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મિશન મંગલમ યોજના, ખેતીવાડી વિભાગની GR50 યોજના અને સૂર્યપ્રકાશ યોજના, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, અનુસૂચિત જાતિ કલ્યાણના માનવ ગરિમા યોજના, આદિજાતિ વિકાસ વિભાગની માનવ ગરિમા યોજના અને સરસ્વતી સાધના આરોગ્ય વિભાગ PMJY યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિકસિત જાતિની સરસ્વતી સાધના સહિત વિવિધ યોજનાના જિલ્લાના 531 જેટલા લાભાર્થીઓને અંદાજે કુલ રૂપિયા 3.28 કરોડથી વધુના વિવિધ સાધન સામગ્રીના એસેટ ચેક એનાયત કર્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે રાજ્યકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું। ઉપરાંત ગરીબ કલ્યાણ મેળાના ફિલ્મની સાથે સાથે વિવિધ વિભાગોના સાફલ્ય ગાથાની ફિલ્મ પણ નિહાળી હતી। સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરમાં આજે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી છે। 24 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી આ 3 દિવસ ચાલનાર ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ખાસ કરીને દરેક વ્યક્તિને પોતાના ગામમાં, પોતાના નગરમાં, પોતાના મહાનગરોમાં અનેક પ્રકારના સાધનો, જેમાં ખાસ કરીને આત્મનિર્ભર બનવા માટે બ્યુટી પાર્લરનું કામ કરનાર મહિલા હોય એને એના સાધનો, એસી રિપેરિંગ કરનાર હોય, ટીવી રિપેરિંગ કરનાર હોય, પ્લમ્બર હોય, મોચી કામ દરજી કામ કરનારા હોય એને સંચા પણ હોય, તો આ પ્રકારે દરેક જરૂરિયાતમંદોને સીધે સીધું એના હાથમાં સાધન સોંપવું, ટ્રેક્ટરો ખેતી માટે હોય તો ટ્રેક્ટર પણ સોંપવું, અનેક પ્રકારના સાયકલની જરૂરિયાત બહેનો સ્કૂલમાં હોય, છોકરીઓને સાયકલ આપવી, તો આ સાધન સગવડ સુવિધા ઉપલબ્ધ કરાવીને ગરીબ કલ્યાણ મેળો, ગરીબમાં ગરીબ વ્યક્તિઓના આંસુ લૂછવાનું કામ એ અમારી ગુજરાતની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી રહી છે, સતત કરી રહી છે અને એમાં સતત વધારો કરી રહી છે। આજ દિન સુધીમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાખો લોકો અને કરોડો લોકો અને એની સહાયની રકમ તો અબજોના અબજો રૂપિયા થાય, પણ આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે આપણે નર્મદા જિલ્લાની વાત કરીએ તો આજ પહેલાં અગાઉના જે હતા એ 42,538ની સંખ્યા હતી, આ મેળા દરમિયાન 2,890ની સંખ્યા છે। મેળા બાદના લાભાર્થીઓ જે છે એ 39,328, કુલ લાભાર્થી 84,756 થયા છે અને આ બધી મળીને અંદાજિત રકમ 111,95,00,000 જેટલી રકમ અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં સીધી સીધી આપવામાં આવી છે। દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા।